નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેર છે કે પછી ભુવા નગરી, એ હાલ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં એક મસ્ત મોટો ભુવો પડ્યો છે અને ત્યાં ક્રેનની મદદથી જોઈ શકો છો, આ ક્રેન બોલાવવામાં આવી છે આ ગાડીને ઉંચકવા માટે. જે પ્રકારે અહીંયા ભુવો પડ્યો છે અને ભુવા ને માંથી આ જે ગાડી છે તેને બહાર કાઢવાના પ્રયત્ન પડે છે. જે પ્રકારે વડોદરા શહેરમાં હવે જાણે ઠેક ઠેકાણે આ ભુવા પડવાનો સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે ને જ્યાં જુઓ ત્યાં જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને આપ જુઓ કે ઠેર ઠેર આ મસ્ત મોટા ભુવા પડવાની સમસ્યાઓ સામે આવતી, આખે આખો રોડ આ બેસી ગયો છે. આ જે ગાડી છે તે પણ આપ જુઓ આખી ગાડી નીચે બેસી ગઈ છે. આ પ્રકારે વડોદરા શહેરમાં પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે ને ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં મસ્ત મોટો ભુવો પડતા લોકટોળા પણ અહીંયા એકત્ર થયા છે ને. જે પ્રકારે વડોદરા શહેરની જો વાત કરીએ તો ત્યાં હવે રોડમાં જે ભ્રષ્ટાચારો થયા છે એ માથે પોકારી રહ્યા છે અને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે. આપ જુઓ કે આ ફોર વ્હીલર ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે. અહીંના સ્થાનિક નગરસેવક છે તેમની સાથે પણ વાત કરીશું. બારુભાઈ, શું કહેશો? વધુ એક ભુવો વડોદરામાં દર્શન આપ્યો છે, શું કહેશો? અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પર 18-20 ફૂટ જેટલો મોટો ભુવો પડી ગયો છે. આખી એક ગાડી અંદર ઉતરી ગઈ. તમે સમજી શકો, કદાચ વરસાદ પડતો હોત તો કેવી પરિસ્થિતિ થાત, કેટલા લોકો અંદર પડી જાત, કેટલું નુકસાન થાય. એટલે જે સમયમાં કેબલની કામગીરી હોય, પાણીની લાઇનની કામગીરી કે વરસાદી ગટરની જે કામગીરી કરવામાં આવી હતી ત્યારે યોગ્ય રીતે સુપરવિઝન કરવામાં નહીં આવ્યું, યોગ્ય રીતે પુરાણ કરવાનું હોય એ નહીં કરવાના લીધે એટલો મોટો ભુવો પડી ગયો છે. આજે અમારી એવી માંગણી છે કમિશનર સાહેબને કે જે પણ ઇજાદાર હશે, કેબલ નાખવા વાળો હોય, વરસાદી ગટર વાળો હોય, પાણી લાઇન વાળો હોય કે ડ્રેનેજ વાળો હોય, એ તમામની ખાસ વિજિલન્સ તપાસ કરીને એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવો જોઈએ. કેમ કે 20-20 ફૂટ જેટલો મોટો ખાડો પડી જાય એનો અર્થ એવો થાય છે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે નથી કરી અને એમાં ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાઈ આવે છે. એટલે આને એને કડકમાં કડક તપાસ થવી જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માંગણી છે. જે પ્રકારે વડોદરા શહેરમાં એક નહીં પરંતુ અનેક વખત આવા જોવા પડે છે, શું માનો છો? ભ્રષ્ટાચાર ભૂલો છે આખા વડોદરા શહેરમાં, તમે જોઈ શક્યો હશે ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ભુવા પડે છે. પણ આ જે પડે છે એ તો એટલો મોટો છે કે કોઈ પણ નુકસાન થઈ જાય અને કોઈ જગ્યા કામગીરી ચાલતી હોય. અમે અગાઉ વારંવાર એ જ રજૂઆત કરી કે સુપરવિઝન નથી કરતા, યોગ્ય રીતે કામગીરી નથી કરતા. પણ એ લોકો એમના માણસો હોવાના લીધે, યોગ્ય ધ્યાન નહીં આપવાના લીધે વડોદરા શહેરના પ્રજાને હાલાકી ભોગવી પડે છે. કદાચ કાલ ઉઠીને કોઈ મોટું નુકસાન થાય તો શું પરિસ્થિતિ થાય. એટલે અમારી એવી માંગણી છે કે જે પણ ઇજાદાર હશે એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે. અમે એ જ કહીએ કે તમામ જવાબદારી કોર્પોરેશનની જ હોય. જે કંઈ વડોદરા શહેરમાં કોર્પોરેશનની જગ્યામાં કામ ચાલતું હોય એ તમામ એમના ઇજાદાર હોય, એમના માનેતા કોન્ટ્રાક્ટરો હોય, પણ જવાબદારી કામગીરી લેવાની, કરાવવાની અને સારી રીતે કામગીરી ના કરે એનું બી ધ્યાન રાખવાની એમની જવાબદારી હોય. એટલે આ તમામ જવાબદારી કદાચ જાનહાની કોને થઈ હોય તો કોર્પોરેશનની થાતે એવું અમારું માનવું છે. આવનારી સભામાં રજૂઆત કરશું. અમે કમિશનરશ્રીને આજે પત્ર બી લખીશું, ફોન પર બી, ટેલિફોનથી વાત બી કરી છે અને રૂબરૂ કાલે સભામાં 5 તારીખે જયારે સભા છે ત્યારે આ વિષય પર અમે ચર્ચા કરીશું એવું પાકું. બિલકુલ, આ વિસ્તારમાં જે પ્રશ્નો છે વારંવાર આ વિસ્તારમાં પણ ભૂવા પડે છે ને આપ જુઓ કે મસ્ત મોટો 1-2 ફૂટ નહીં પરંતુ 20 ફૂટ જેટલો ઊંડો આ ભૂવો પડ્યો છે ને આપ જુઓ કે જ્યાં જુઓ આખી આખી આ લાઈન અહીંયા છે, નીચેથી ગટર લાઈન પણ જઈ રહી છે ને આ ત્યાં આ પરિસ્થિતિ છે. ચોક્કસથી જે કહી શકાય કે વડોદરા શહેરના નવપુરા વિસ્તારમાં એટલે કે જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે મસ્ત મોટો ભુવો પડ્યો છે ને આમાં જો કોઈ માણસ પડી જાય કાં તો કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ એક આખી આ ગાડી આ અંદર ઘૂસી ગઈ હતી અને જે પ્રકારે આ પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં હજુ પણ ભુવા પડવાનું યથાવત છે ને ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે અને આ જુઓ કે આ હજારોની સંખ્યામાંથી અહીંથી અવર જવર કરતા લોકો છે. આપ જુઓ કે જે પરિસ્થિતિ છે અહીંથી આખું આખું રોડ બેસી જાય તેવી આ પરિસ્થિતિ છે. આ જે વડોદરા શહેરમાં આ પરિસ્થિતિ છે કે 20 ફૂટ ઊંડો આ ભુવો એ પડ્યો છે અને જુઓ કે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. અહીંયાથી
પાણીની લાઈન સાથે જુઓ કે જે પ્રકારે આ પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં, આ ભૂવા પડવાની શરૂઆત થઈ છે અને હજુ પણ આ ભૂવા પડવાની શરૂઆત જે થઈ ચૂકી છે તે શાંત થવાનું નામ નથી લેતી. કારણ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર છે એ ફૂલ્યો ફાલ્યો છે અને માથે પુકાર્યો છે. અને આ પરિસ્થિતિ જુઓ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે, આખે આખી આ ગટર નીચેની ભાગ જે નીચે છે તે આખો બેસી ગયો છે અને આ જ પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ રહી છે. વડોદરા શહેરના આ નવાપુરા વિસ્તારમાં આવેલું જે જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા છે ત્યાં આ પરિસ્થિતિ સર્જાય છે અને ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરમાં ફરી એક વખત નવાપુરા વિસ્તારની અંદર આ મસમોટો આ ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડવાના લીધે સ્થાનિકો લોકો અહીંયા એકત્ર થયા છે.